दोस्तों तमारा बधाना दिमाग में पण आज एक प्रश्न वारंवार आवतो हशे कि एकम कसोटी ना मार्क्स ऊपर थी वार्षिक परीक्षा नु रिजल्ट बनसे के केम, आ वर्षे मास प्रमोशन मळशे के केम, परीक्षा लेवाशे के नहीं, आ बधा प्रश्नोना जवाब आपणे आजना विडियो में जोईशुं। दोस्तों सौथी पहली वात तो ई छे के एकम कसोटी एना मार्क्स जे छे ए तमने आपवामां आवे छे અને આવે છે કે સીધા અપલોડ કરવામાં આવે છે ઓનલાઈન, અને એ માર્ક્સના આધારે વાર્ષિક પરીક્ષાના રિઝલ્ટ ઉપર અસર પડી શકે કે કેમ, એની સંભાવના સીધે સીધી કોવિડ સાથે કનેક્ટેડ છે। મોજુદા જે વર્તમાન પ્રવાહની અંદર આપણે જોઈએ છે કે કોરોનાના કેસીસ છે તે 10,000 પ્લસ છે, મતલબ કે 10,000 થી વધારે દરરોજ કેસ આવે છે। બની શકે એનાથી વધારે હોય, ટેસ્ટિંગ ટ્રેકિંગના અભાવે થોડા ઘણા કેસ ઓછા આવતા હોય, પરંતુ સંક્રમણ દરનો રેટ અને મૃત્યુ આંક આ બધા મુદ્દા એના ઉપર અસર કરે કે સ્કૂલો ખોલવી કે નહીં। મતલબ અત્યારે જો તમે જોવા જાવ તો 10, 11 અને 12 એની તો સ્કૂલો ઓપન છે જ, પણ એનાથી નાના ધોરણના વિદ્યાર્થીઓ છે એની સ્કૂલો ઓપન નથી થઈ। કેમ નથી ઓપન થઈ? વેક્સિનેશન નથી થયું એના કારણે। દસમા ધોરણથી ઉપરના મિત્રોનું વેક્સિનેશનીકરણ થઈ ગયું છે, એ વેક્સિનકરણને કારણે તમને સ્કૂલો ઓપન રાખવામાં આવી છે, તમે ત્યાં જાઓ છો, પરંતુ નાના જે આપણા મિત્રો છે એનું વેક્સિનીકરણ નથી થયું એના માટે સ્કૂલો ઓપન નથી થઈ। હવે એને જે એકમ કસોટીઓ લેવામાં આવે છે, પ્લસ તમારી જે ટર્મિનલ એક્ઝામિનેશન આવે છે, વચ્ચે વચ્ચે પ્રિલિમિનરી પણ હમણાં આવશે, એ બધી પરીક્ષાઓ સમયસર લેવાશે જ। ગવર્મેન્ટે એવું કીધું હતું કે ભાઈ પરીક્ષાઓ તો લેવાની જ, તમે સ્કૂલો ઓફલાઈન હોય કે ઓનલાઈન હોય પણ નિયત સમય અનુસાર ટાઈમ સમયપત્રક મુજબ પરીક્ષા લેવાશે। હવે મિત્રો જ્યારે પરીક્ષા લેવાય છે ત્યારે એકમ કસોટીનું મહત્વ એટલું બધું રહેતું નથી। એક સિમ્પલ હિસાબ છે, એકમ કસોટી એક સિસ્ટમ હતી પ્રાઇમરી ડિપાર્ટમેન્ટની અંદર, તમને બધાને ખબર છે કે ધોરણ 1 અને 2 ની અંદર પ્રજ્ઞા અભિગમ છે, એટલે એમાં કોઈ જાતની એક્ઝામ નથી આવતી। ત્રીજા ધોરણથી પ્રજ્ઞા પહેલા હતું, હવે નીકળી ગયું, ત્રીજા ધોરણથી ઉપર તમામ લોકો માટે એકમ કસોટીઓ અને બાકીના જે પેપર્સ જે લેવામાં આવે છે તે મુજબ લેવામાં આવે છે પ્રાઇમરીની અંદર। એકમ કસોટી એ પ્રાઇમરી ડિપાર્ટમેન્ટ એટલે કે 3-8 ધોરણની અંદર હતી, હવે એને 9, 10, 11, 12 ની અંદર પણ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે। એકમ કસોટીનો સીધો મતલબ એવો છે કે તમે અઠવાડિયાની અંદર જેટલું કામ કરેલું છે એનું એક મૂલ્યાંકન કરવામાં આવે, ગવર્મેન્ટની અંદર એક આંકડા ચડાવવામાં આવે અને ખબર પડે ભાઈ કેટલા વિદ્યાર્થી મિત્રોને કેટલા માર્ક્સ આવે। તમને ખબર છે, મને ખબર છે, તમે એકમ કસોટી કઈ રીતે આપો છો અને એના માર્ક્સ કઈ રીતે મુકાય છે અને એનું રિઝલ્ટ ને એ બધી વસ્તુ આપણે અત્યારે ડિટેલમાં ચર્ચા નથી કરવી। પણ દોસ્તો જો હાલાત બગડે, કોરોનાનો સંક્રમણ દર છે તે 10%થી ઉપર વયો જાય, મતલબ કે દર 10%થી વધારે સંક્રમણ રેટ વધી જાય, પ્લસ મૃત્યુઆંક 3 આંકડાની અંદર આવી જાય, જે અત્યારે 2 આંકડાની અંદર છે, પર ડે નો મૃત્યુઆંક 3 આંકડાની અંદર આવી જાય, તો પરિસ્થિતિ ઘાતક બની જાય અને તમારી સ્કૂલો પણ બંધ કરી શકે, મોટા વિદ્યાર્થીઓની સ્કૂલો પણ બંધ થઈ શકે। આવા સંજોગોની અંદર એકમ કસોટી એક મોટું હથિયાર સાબિત થાય। રિઝલ્ટ બનાવવાનો સમય આવે, માસ પ્રમોશન તો ભૂલી જ જાઓ, પણ ઇનકેસ જે કંઈ પણ થાય નાની નાની એક્ઝામિનેશનના, એના માર્ક્સના આધારે તમારું રિઝલ્ટ બનાવી શકાય। માનો કે પરીક્ષાની અંદર કંઈ પણ થાય, માનો કે કોઈ એમસીક્યુ બેઝ એક્ઝામ લેવામાં આવે કે ભાઈ ઓનલી એમસીક્યુ બેઝ એક્ઝામ, અને એ એક્ઝામના જે માર્ક્સ હોય તે 70%, 30% માર્ક્સ તમારી એકમ કસોટીના આધારે ફાઇનલ રિઝલ્ટ બનાવવામાં આવે, તો આવા સંજોગોની અંદર એકમ કસોટી તમારા માટે હુકમનો એકો સાબિત થઈ જાય। મતલબ કે એકમ કસોટી અત્યારે આપણે કોઈ જાતનું પ્રેડિક્ટેશન નહીં કરી શકીએ, એના માટે કે આવશે કે નહીં આવે એ બધો આધાર છે કોરોનાના સંક્રમણ દર અને મૃત્યુઆંક ઉપર। ગવર્મેન્ટ અત્યારે વિચાર કરે છે સ્કૂલો ઓપન કરવી કે નહીં બાબતે, પણ નાના વિદ્યાર્થીઓની સ્કૂલો ઓપન નહીં થાય કેમ કે એમનું રસીકરણ નથી થયું। તમારી સ્કૂલ ઓપન છે, ઓબ્વિયસલી કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો હાલાત આનાથી વધારે ખરાબ થાય, જેમ કે ગયા વખતે માર્ચ અને એપ્રિલ માસની અંદર જ આ બધું થયું હતું, જ્યારે આ વખતે થોડું વહેલું છે, સરકાર પણ એ અવઢવમાં છે કે આગળ શું થાય। આવા સંજોગોની અંદર મેં તમને સમજાવ્યું એમ એકમ કસોટીના માર્ક્સ ઉમેરાય, બાકી એકમ કસોટી
ના માર્ક્સ ને વાર્ષિક પરીક્ષા સાથે કોઈ નિસ્બત નથી, સિવાય કે જે તમારા 20% માર્ક્સ કે તમારા સાહેબ તમને આપતા હોય એની અંદર ઘણું બધું હોય છે, એમાં શિસ્ત હોય છે, તમે બુકો પૂરી કરેલી છે કે નથી કરી એ હોય છે, સિવાય સહકાર્ય પ્રવૃત્તિમાં ભાગ લીધો છે કે નથી લીધો એ હોય, તમારું વર્તન, તમારી હાજરી, આ બધા મેટરો ઉપર જે ઇન્ટરનલ માર્ક્સ હોય છે ઉમેરાતા હોય છે. પણ જો પરિસ્થિતિ બગડશે તો એકમ કસોટી કામ આવશે. એટલે સાચી રીતે વ્યવસ્થિત રીતે એક પરીક્ષા જ માની અને એકમ કસોટી તમે આપો એવી મારી તમને એક રિક્વેસ્ટ છે. મિત્રો, તમે બધા એને હળવાશથી ન લ્યો, આગળનું ભવિષ્યને ધ્યાનમાં રાખી અને વ્યવસ્થિત એકમ કસોટી આપો જેથી આવનારા સમયમાં પણ તમને કામ લાગે.